फेंसिंग माटे सहायनी नोंधणीनुं पोर्टल फक्त 20 मिनिटमां बंध थयुं। बोटादमां तार फेंसिंग सहाय माटे अरजी करनार खेडूतोमां रोष फैलायो छे। खेडूतो फॉर्म भरे ते पहेला ज 20 मिनिटमां पोर्टल बंध थई गयुं हतुं। सरकार द्वारा नाना खेडूतोने तार फेंसिंग माटे सहायनी योजना तमाम कार्यवाही ऑनलाइन करायुं होवानो सरकारनो दावो पण खेडूतोने हालाकी पड़ी रही छे। જે ગઈકાલે ઓનલાઈન ફોર્મ ભરવા બધા ગયા હતા પણ કોઈના ફોર્મ સ્વીકારવામાં આવ્યા નથી, કારણ કે ત્યાં ગયા તો એવું કીધું કે બંધ થઈ ગયું છે એમ, અને દર વખતે આ પોઝિશન થાય છે એટલે કાં તો સરકાર આની અંદર કંઈક વધારો કરે અને જે નાના ખેડૂતો છે જે કાંટાની વાડ કરી અને પોતાનો પાક બસાવવા મહેનત કરતા હોય છે પણ એની અંદર તો જે રોજ છે કે એ બધા તો ઠેકીને અંદર વી આવે અને પાકને મોટા પાયે નુકસાન કરે છે। જે શ્રીમંત ખેડૂતો છે, જે મોટા ખેડૂતો છે, તે તો પોતાની વાડ કરી શકે, પોતાની તાર ફેન્સિંગ કરી શકે, પણ જે નાના અને મધ્યમ ખેડૂતો છે તો એ કઈ રીતે આ એનો પાક ખેડૂતોને પાકમાં જંગલી જાનવર દ્વારા જે નુકસાન થતું હોય છે તેને લઈ રાજ્ય સરકાર દ્વારા વાડી ફરતે તાર ફિનિશિંગ કરવા માટે થઈ અને સહાયની જાહેરાત જે કરવામાં આવી હતી, જે જાહેરાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જે તારીખ હતી એ ગઈકાલની હતી 8 તારીખ, પરંતુ જે ખેડૂતો આ ઓનલાઈન અરજી કરવા માટે અથવા તો રજીસ્ટ્રેશન કરવા માટે પહોંચ્યા ત્યાં આ જે સરકારનું જે પોર્ટલ છે એ બંધ કરી દેવામાં આવ્યું હતું। ખેડૂતો દ્વારા જાણ તપાસ કરવામાં આવી તો ખરેખર દરેક જિલ્લાને તાર ફિનિશિંગ માટેના ટાર્ગેટ આપવામાં આવેલા હોય છે અને જે ટાર્ગેટ બોટાદ જિલ્લાને પૂરો થયો એટલે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે શ્રીમંત જે ખેડૂતો છે એ પોતાના ખર્ચે તાર ફિનિશિંગ કરતા હોય છે અને પોતાના પાકને બચાવતા હોય છે, ત્યારે જે મધ્યમ વર્ગના અને નાના જે ખેડૂતો છે તેઓને એક જ સહારો છે સરકાર। તે તમામ ખેડૂતોની એવી માંગ છે કે સરકાર દ્વારા આ તાર ફિનિશિંગ ની અંદર રાહત આપવામાં આવે, જે ટાર્ગેટ ની જે પદ્ધતિ છે એમાં વધારો કરવામાં આવે અથવા તો જૂની પદ્ધતિથી આ તાર ફિનિશિંગ આપવામાં આવે તો તમામ ખેડૂતોને આનો લાભ મળી શકે। એટલે આ વિસ્તારના તમામ ખેડૂતોની એક જ માંગ છે કે તમામ ખેડૂતોને ભલે વહેલા અથવા તો મોડો પણ લાભ મળે, જેથી કરી ખેડૂતો પોતાનો પાકને બતાવી શકે। રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ।